નમસ્કાર સ્કૂલ ઓફ ડિવોશન પાટણ ની યુટ્યુબ ચેનલ માં સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ 12 માં વિષય નામના મૂળ તત્વ ભાગ 1 ના પ્રકરણ નંબર 3 પાડેલું મૂલ્યાંકન નો અભ્યાસ કરીશું આ પાઠ બોર્ડ માટે કુલ ગુણ ભાગ छह मार्च यानी छह महीनों में था जेमा विभाग ए एक विकल्प एक गुण विभाग बी एक वाक्य में प्रश्न एक गुण अन्य विभाग बी एक दाब चार आज के विद्यार्थी मित्रों हम मार्कों पर आए हैं पागड़ी समझता पहला पागड़ी ये सूच है पागड़ी का उद्भव क्यों है पागड़ी इन्हें के तमे ये धंधो करे रहे हैं धंधो केकलो जुनो चुके धंधा ने प्रतिष्ठा क्यों है એના મૂલ્ય ઉપર નક્કી કરવામાં પાગડીનો ઉપયોગ ધંધા ઉપર રહેલો છે કે ધંધાના વેચાણ સમયે ખરીદનાર વ્યક્તિ ધંધાની જે વેચાણ કિંમત છે એની ઉપરના જે વધારાના મૂલ્ય સ્વરૂપે જે રકમ આપે છે તેને પાગડી કહેવાય તો આપણો પહેલો પોઈન્ટ બનશે વિદ્યાર્થી મિત્રો પાગડી એટલે આ પ્રશ્નને એ લોકો વ્યક્ત કરે છે કે પાઘડીનો અર્થ જણાવો આ પ્રશ્નને એ લોકો પણ વ્યક્ત કરે છે કે પાઘડીનો અર્થ જણાવો એટલે કે પાઘડીનો અર્થ એવું પણ બોલી શકાય પાઘડી એટલે છે ધંધાની બજારમાં પ્રતિષ્ઠા દર્શાવતી ધંધાની બજારમાં પ્રતિષ્ઠા દર્શાવતી અદ્રશ્ય મિલકત એટલે પાઘડી પાઘડી એટલે શું આપણે એનો જવાબ નક્કી પાઘડી એટલે શું પાઘડી એટલે ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત એટલે પાઘડી એટલે પાઘડી તો અદ્રશ્ય મિલકત એટલે જેને જોઈ શકાતી નથી સ્પર્શી શકાતી નથી પાઘડીને અસર કરતા પરિબળ પાઘડીને કેવા પરિબળો અસર કરે છે આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે પાઘડીનો અર્થ જણાવે તેને અસર કરતા પરિબળો જણાવે પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો જેવો પણ પ્રશ્ન તૈયાર થાય છે કે પાઘડીના પરિબળો છે તો પહેલું પરિબળ છે ધંધાનું સ્તર
કેરો પરિબળ છે ધંધાનો સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો ધંધાનો સ્વરૂપ કેવું જે પેઢી જે પેઢી દ્વારા અપેક્ષિત નફાની કમાણી કરવા એટલે કે અપેક્ષિત નફો કરતા વધુ નફો કમાવાની ક્ષમતા છે શક્તિ છે એ વધુ એ સમયમાં મૂલ્યવૃદ્ધિ એની મૂલ્યવૃદ્ધિની મુદ્દતની અંદર જે મૂલ્યવૃદ્ધિ વસ્તુઓ એટલે કે વસ્તુઓના જે વેચાણ કે જે એના ઉત્પાદનના એકમો છે એના એકમો ધંધાનું અસ્તિત્વ દર્શાવે ધંધામાં હરીફાઈનો માહોલ દર્શાવે એવા સ્વરૂપમાં ધંધાની અંદર વાગ્યું મૂલ્ય વધુ જોવા મળે બીજો એવો પ્રકાર છે ધંધાનું સ્તર બીજો પ્રકાર છે ધંધાનું સ્તર ધંધાનું સ્તર એટલે ઘણીવાર ધંધો કયા સ્તરે આવે તેના પર નફો કમાવાની કમાવાનો આધાર હોય છે જો ધંધો મુખ્ય બજારમાં આવેલો હોય કે મેઇન સ્થળે આવેલો હોય તો ત્યાં નફો કમાવાની સંખ્યા વધુ હોય છે એટલે કે વસ્તુ વેચનારની સંખ્યા ઓછી હોય વસ્તુ ખરીદનારની વ્યક્તિઓની સંખ્યા વધુ હોય તો અહીંયા વધુ નફો કમાવાની ક્ષમતા હોવાના કારણે ત્યાં એ સ્તરની અંદર પાવડીનું મૂલ્ય વધુ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે પાવડીનું મૂલ્ય પણ જોવા મળે છે તો પાવડીનું મૂલ્ય આ રીતે આપણે નક્કી કરી શકીએ છીએ તો પાવડીનું મૂલ્ય નક્કી કરવા માટેના આપણા જે માધ્યમ છે પાવડીનું મૂલ્ય નક્કી કરવાના જે માધ્યમ છે એની પણ આપણે અહીંયા ચર્ચા કરી શકાય છે આગળ જોઈએ તો ત્રીજો વિભાગ આપણે અસર કરતા પરિબળોની અંદર જોઈએ ધંધાનું વર્ષ એટલે કે ધંધાના વર્ષ ધંધાના વર્ષ અથવા મુદત તો વાત કરીએ ધંધાના વર્ષો અથવા મુદતની સામાન્ય રીતે જેટલો ધંધો જૂનો એટલી તેની બજારમાં પ્રતિષ્ઠા વધુ જેટલો ધંધો જૂનો એટલી બજારમાં તેની પ્રતિષ્ઠા વધુ જેમ પ્રતિષ્ઠા વધુ તેમ નફો કમાવાની ક્ષમતા વધુ એટલે કે ગ્રાહકો તેની પરિસ્થિતિથી પરિચિત તેની ગુણવત્તાથી એની વસ્તુઓ વેચાણની મુખ્ય વેચાણ જે થાય છે એની વસ્તુઓથી પરિચિત હોય એટલે ગ્રાહકોની સંખ્યા ખૂબ જ વિશાળ પ્રમાણમાં હોય છે તેથી એવી જગ્યાએ પાવડીનું મૂલ્ય વધુ જોવા મળે છે જેટલો ધંધો જૂનો એટલી પાવડીનું મૂલ્ય ચોથું બજારની સ્થિતિ ચોથું આપણે જોઈએ બજારની સ્થિતિ સ્થિતિ અથવા બજારની પરિસ્થિતિ ચોથો પોઈન્ટ છે બજારની જે ધંધાની અંદર જે ધંધાની બજારમાં જે ધંધાની બજારના જે મિલકતો કે ઇજારાશાહી હોય અથવા મર્યાદિત હરીફાઈ હોય એવા સ્થળે બજારની પરિસ્થિતિ જ્યાં ઇજારાશાહી એટલે એક જ વેચનાર છે ગ્રાહકોની સંખ્યા વધુ પ્રમાણમાં છે એવા સ્થળે ધંધાની નફો કમાવાની ક્ષમતા વધુ થઈ જાય છે એ બજારની પરિસ્થિતિ ધંધાનું મૂલ્ય વધુ થતું હોય એનું પાવડીનું મૂલ્ય પણ કહેવામાં આવે છે એટલે કે બજારના સ્થિતિ પ્રમાણે પણ પાવડીને અસર કરતા પરિબળોનો સમાવેશ થાય છે પાંચ સંચાલકોની કાર્યક્ષમતા સંચાલકોની કાર્યક્ષમતા સંચાલકના કારણે પેઢીના ઉત્પાદનમાં પણ વધારો થયો સંચાલકોની જે નિર્ણય શક્તિ જે સંચાલકોની જે વસ્તુ વેચવા પાછળની મહેનત એટલે કે વસ્તુની જે કિંમત છે એમની કાર્ય કરવાની ક્ષમતાનો વધારો એવા સમયે પેઢીના ઉત્પાદનમાં વધારો થાય છે અને એના કારણે પેઢીની વસ્તુઓની માંગ બજારમાં વધુ રહે છે તેથી
તેના કારણે પણ પેઢીની અંદર બજારમાં જે પેઢી છે એની કિંમતમાં વધારો થાય છે અને ભાવિના મૂલ્યમાં વધુ થવા નેચરો પણ છે અન્ય ખાસ તો જ્યારે પેઢી પાસે કોઈ ખાસ પ્રકારનો લાભ હોય અને જેના કારણે પેઢી એટલે જેના કારણે તેનો પેઢીને લાંબા સમય સુધી એનો ફાયદો મળતો હોય એટલે કે એ વસ્તુ વેચાણમાં એને બહુ લાભ થતો હોય એ સમયે વધુ નફો કમાવાની ક્ષમતા વધારે હોય ત્યારે પણ પાવડી અસ્તિત્વમાં આવે છે. કારણ કે આપણે પાવડીના મૂલ્યને અસર કરતા છ પરિબળોની ચર્ચા હવે આપણે આગળ વાત કરી તો ત્રીજો પોઈન્ટ આપણો એવો બનશે કે પાવડીની મૂલ્યાંકનની જરૂરિયાત શા માટે છે. પાવડીની મૂલ્યાંકનની જરૂરિયાત શા માટે છે તો આપણે વાત કરી પાવડીનું મૂલ્યાંકન મૂલ્યાંકનની વાત કરીએ તો પાવડીના મૂલ્યાંકનની જરૂરિયાત શા માટે પાવડીનું મૂલ્યાંકનની જરૂરિયાત પાવડીની મૂલ્યાંકનની જરૂરિયાત જુદા જુદી ઘણી બધી એમાંના પાંચસો પ્રશ્નો વર્તમાન ભાગીદારોના નફા નુકસાન ફાળવણીના જે પ્રમાણ છે જે વહેંચણીના પ્રમાણ છે એમાં ફેરફારના કરવા માટે પહેલો પ્રશ્ન વર્તમાન ભાગીદારના નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે ત્યારે ચાલુ ભાગીદારો કે વર્તમાન એટલે કે ચાલુ ભાગીદારો છે કે ભવિષ્યમાં પોતાના નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરે પોતાનો સ્વામીને વેચી લેવો હોય એ સમયમાં અથવા કોઈ નવો ભાગીદાર પેઢીની અંદર પ્રવેશ કરે એ સમયે એની જરૂરિયાત હવે છે. બીજો પોઈન્ટ આપણે જોઈએ વર્તમાન ભાગીદારમાંથી કોઈ નવો ભાગીદાર નિવૃત્ત હતો અથવા કોઈ ભાગીદાર નિવૃત્ત હતો તો એની પહેલાં આપણે પ્રવેશની વાત કરી દઈએ તો બીજો પોઈન્ટ આવશે નવા ભાગીદારની પેઢીમાં પ્રવેશ વર્તમાન ભાગીદારમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય વર્તમાન ભાગીદારમાંથી કોઈ ભાગીદાર જ્યારે ભાગીદારનું પુનઃગઠન મળશું ત્યારે આપણે ફાળવણીના પ્રમાણના ફેરફાર જોઈશું. પ્રવેશ પાઠ નંબર 5 ભાગીદાર નંબર 10 પાઠ નંબર 6 ભાગીદારી પેઢીની ભાગીદારનું મૃત્યુ અથવા નિવૃત્તિ એ પણ તેને આપણે અહીંયા ચોથો પોઈન્ટ છે વર્તમાન ભાગીદારનું મૃત્યુ થાય વર્તમાન ભાગીદારનું પાંચમી વર્તમાન ભાગીદારનું મૃત્યુ થાય ત્યારે પાંચમી
ભાગીદારે પેઢીનું કંપનીમાં રૂપાંતર થાય ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થાય અને છેલ્લો ચટો ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ભાગીદારી પેઢીનું વિસર્જન થાય એટલે કે સંયોજન થાય ભાગીદારી પેઢીનું સંયોજન થાય ત્યારે પાગડીના પુનઃ મૂલ્યાંકનની જરૂરિયાત ઉદભવે છે આવા જુદા જુદા છ કારણો છે કે પાગડીના પુનઃ મૂલ્યાંકનની જરૂરિયાતના કારણો આ છ છે વર્તમાન ભાગીદારને નફાનુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય ભાગીદારમાં પેઢીમાં કોઈ નવો ભાગીદાર પ્રવેશ થાય કોઈ ભાગીદાર મૃત્યુ પામે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય પેઢીનું કંપનીમાં રૂપાંતર થાય અને ભાગીદારે પેઢીનું સંયોજન થાય આ રીતે આપણે પાગડીના પુનઃમૂલ્યાંકનની જરૂરિયાત વિશે જોઈએ હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ પાગડીના અભ્યાસની રીતો પાગડીના અભ્યાસની રીતો તો પાગડીના અભ્યાસની રીતો જોઈએ તો પાગડીના મૂલ્યાંકનની પદ્ધતિ પાગડીના મૂલ્યાંકનની પદ્ધતિ તો વિદ્યાર્થી મિત્રો અહીં પાગડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ ચાર છે એક સરેરાશ નફાની પદ્ધતિ બે પાળી સરેરાશ નફાની પદ્ધતિ ત્રણ અધિક નફાની પદ્ધતિ અને ચાર નફાના મૂડીકરણની પદ્ધતિ નફાના મૂડીકરણની પદ્ધતિ આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો ચાર પદ્ધતિ વિશે અભ્યાસ કરવાનો છે તો સરેરાશ નફાની પદ્ધતિ ભારિત સરેરાશ નફાની અધિક નફાની અને નફાના મૂડીકરણની પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે ચારે પદ્ધતિ વિશે નેક્સ્ટ વિડીયોની અંદર વિગતવાર આપણે માહિતી મેળવશું Thank you.